હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ ઇંગ્લિશ ભણીશું તેમાં આગળના પીરિયડમાં આપણે યુનિટ વ યુનિટ ટુ એમાં એક્ટિવિટી વન ટુ થ્રી અને ફોર સુધી ભણી ગયા હતા હવે છે એક્ટિવિટી ફાઈવ એ એમાં છે કે નીચેના વિધાનો ખરા કે ખોટા ખરા છે કે ખોટા છે એ બતાવવાના છે એમાં છે પહેલું જ છે ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ હવે આ ખરા ખોટા છે છે કે આગળનું પીરિયડમાં ખબર છે આપણે વાર્તા હતી કે બલૂન મેન હતું ફેરનું મેળાનું કે મેળામાં કોણ કોણ હતું શું હતું એના વિશેની વાત હતી કે જે આગળનો પાઠ આપણે સમજી ગયા એના ઉપરથી ખરા ખોટા છે તે આમાં પહેલું છે કે બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ તો શું બલૂન મેન હતું એમ કે આઈસ્ક્રીમ સ્ટોલની બાજુમાં ઊભો હતો એમ એવું કહે છે તો કે ન હતું તો કે ના તો ફોલ્સ તો એના માટે ફોલ્સ લખવાનું છે કે ખોટું આપવાનું છે પછી અ મેરી ગો રાઉન્ડ ઇઝ હ્યુજ એટલે કે મેરી ગો રાઉન્ડ એટલે કે ચગડોર એ મોટું હતું નહીં મેરી ગો રાઉન્ડ હતું ને એ નાનું હતું મોટું તો શું હતું જાયન્ટ ટ્રી એ મોટું હતું તો આપણે મેરી ગો રાઉન્ડ ઇઝ હ્યુજ એમ લખ્યું છે તો ખોટું એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અન્ડર ધ ટ્રી આઈસ્ક્રીમ સ્ટોલ એ હતો ક્યાં હતો તો અંડર ધ ટ્રી ઝાડની નીચે હતું તો કે સાચું છે રોપ વોકર ઇઝ ઓન ધ રોપ જે રોપ વોકર છે એ રોપ ઉપર હતી આગળ આપણા વાર્તા સમજી ગયા હતા ના રહીને આ રહી કે જે રોપ વોકર આને રોપ વોકર કહેવાય એ ક્યાં છે રોપ ઉપર છે એમ તો એ સાચું છે ધ બોટલ્સ આર ઓન ધ બોક્સ હવે એ આની વાત કરી છે કે બોટલ્સ આર ઓન ધ બોક્સ તો બોક્સમાં છે નથી આ તો બહાર પડી છે તો ખોટું બરાબર સમજી ગયા હં બરાબર હવે આગળ છે એ જ એ જ એ જે આગળની સ્ટોરી હતી ને એના જ ઉપરથી આ ફરીથી ખરા જોડકા છે એમાં એક્ટિવિટી ફાઇવ બી એના વિશેનું છે કે એમાં જોડકા જોડવાના છે એ અને બીના તો અહીંયા પહેલાં છે બલૂન મેન ઇજ તો બલૂન મેન ક્યાં હતું નિયર ધ ટી સ્ટોલ નિયર ધ ટી સ્ટોલ ધ જાયન્ટ વ્હીલ ઇઝ જાયન્ટ વ્હીલ જાયન્ટ વ્હીલ ક્યાં હતું જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચકડુંર એ ક્યાં હતું તો એ નાનું ચકડોર હતું મેરી ગોરાઉન્ડ એ નાનું ચકડોર હતું એની બાજુમાં હતું તો નિયર ધ મેરી ગુરાઉન્ડ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અન્ડર ધ ટ્રી એ તો હમણાં અહીંયા ખરા ખોટામાં પણ આવી ગયું અંડર ધ ટ્રી રોપ વોકર ઇઝ રોપ વોકર ક્યાં એ ક્યાં હતી તો ઓન ધ રોપ રોપ વોકર એટલે કે જે જાદુના ખેલ બતાવતી હતી આ દોરડા ઉપર ચડીને જે જાદુનો ખેલ બતાવતી હતી એને રોપ વોકર કહેવાય તો એ ક્યાં હતી ઓન ધ રોપ રોપ ઉપર હતી ધ બોટલ્સ આર બોટલ ક્યાં હતી ઓન ધ ટેબલ ધ બોક્સ ઇજ બોક્સ ક્યાં હતું ઇન ધ જગલર્સ હેન્ડ આગળ વાત થઈ ગઈ છે એના વિશેની વાત છે તમને ફરી એકવાર બતાવો કે જો બોટલ્સ ક્યાં છે ઓન ધ ટેબલ હવે બીજો પ્રશ્ન એવો હતો કે ધ બોક્સ ઇજ બોક્સ ક્યાં છે તો આ રીત તો ઓન ધ ટેબલ પછી રૂફ વોકર ઇજ તો આ રૂફ વોકર એ ક્યાં છે ઓન ધ રોપ એ જ રીતે બીજું છે હવે આ જાયન્ટ વિલ છે આ મોટું ચકડું એ ક્યાં છે મેરી રાઉન્ડ એટલે મેરી રાઉન્ડ એટલે મતલબ આરવી એ ચકડોની પાસે છે એના વિશેની વાત કરી છે પછી બીજું છે બલૂન મેન બલૂન મેન ઇજ તો બલૂન મેન ક્યાં છે નિયર ધ ટી સ્ટોલ છે એ નિયર ધ ટી સ્ટોલ આ બલૂન મેન છે એ આ ચાની કેટલી છે તો ક્યાં છે તો ટી સ્ટોલની બાજુમાં એ બતાવ્યું છે અહીંયા આ ચાની કેટલી બતાવી છે અને બાજુમાં બલૂન મેન તો નિયર ધ ટી સ્ટોલ બરાબર હમ હવે આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં હતો તો અંડર ધ ટ્રી ઝાડની નીચે બરાબર મતલબ એ આ ખરાખોટા ખરા ખૂટા સમજ્યા એના ઉપરથી અને એ પ્રમાણે આ જોડકા પણ સમજ્યા હવે આ જોડકાને સમજ્યા પછી આ રીતે જોડીને અહીંયા નીચે આખા પૂરા વાક્યમાં સેન્ટેન્સમાં બંને જોડીને લખવાના રહેશે તો પહેલું છે બલૂન મેન ઇજ અહીંયા લખવાનું છે ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ એ જ રીતે ધ જાયન્ટ વિલ ઇઝ નિયર ધ મેરી ગોરાઉન્ડ અહીંયા લખવાનું છે જોઈએ પછી એના પછી ત્રીજા નંબરનું ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અન્ડર ધ ટ્રી એ જ રીતે અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ બોટલ્સ આર ઓન ધ ટેબલ ધ બોક્સ ઇઝ જગલર્સ હેન્ડ એવું અહીંયા આ સેન્ટેન્સ આ રીતે લખવાના છે એ જ રીતે એક્ટિવિટી સિક્સ એક્ટિવિટી સિક્સ સિક્સમાં શું છે ક્વેશ્ચન છે હવે સિક્સના ક્વેશ્ચન કયા છે કે જે અહીંયા ચિત્ર આપેલું છે આ ચિત્ર ઉપરથી પ્રશ્નો પૂછ્યા છે આ ચિત્ર આપેલું છે અને ચિત્ર ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપણે લખવાના છે પહેલું છે વેર ઇઝ ધ ટેબલ લેમ્પ ટેબલ લેમ્પ ક્યાં છે હવે આપણે ચિત્રમાં શોધવાનું છે તો ટેબલ લેમ્પ ક્યાં છે આટલામાં તો આ ટેબલ લેમ્પ કહેવાય બરાબર આ ટેબલ લેમ્પ છે તો ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ તો અહીંયા લખ્યું છે મેં ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ ટેબલ લેમ્પ ક્યાં છે ટેબલની ઉપર છે પછી એના પછીનું બીજું છે વેર ઇઝ ફોટો ફોટો ક્યાં છે ફોટો એટલે પિક્ચર ચિત્ર એ ક્યાં છે આપણને એવો પ્રશ્ન કર્યો છે તો ફોટો ક્યાં છે તો એ સામે દેખાય છે બરાબર એ સામે દેખાય છે તો એના માટે આ શું કહેવાય આ કબાટ છે કબાટને ઇંગ્લિશમાં શું કહીશું સેલ્ફ તો લખાય છે અહીંયા ધ ફોટો ઇઝ ઓન ધ સેલ્ફ એટલે કે ફોટો કબાટમાં છે વેર આર ધ બુક્સ બુક્સ ક્યાં છે તો ધ બુક્સ આર ઓન ધ સેલ્ફ એ પણ કબાટમાં છે બરાબર એ પણ કબાટમાં છે તો કબાટમાં રાખીશું પછી બીજું છે સ્વિચ બોર્ડ સ્વિચબોર્ડની પાસે કોણ છે તો આપણે ચિત્રમાં જોવાનું છે સ્વિચ બોર્ડ પાસે કોણ છે સ્વિચ બોર્ડ મતલબ બહાર સ્વિચ બોર્ડ સ્વિચ બોર્ડ છે તો એની પાસે કોણ છે આ નાનો છોકરો છે બરાબર સ્વિચ બોર્ડ પાસે કોણ છે નાનો છોકરો છે આ દેખાય છે ચિત્રમાં દેખાય છે હા આ સ્વિચ છે અને સ્વિચ બોર્ડની પાસે છે તો આપણને પ્રશ્ન એવો કર્યો છે અહિયાં કે હુ ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ સ્વિચ બોર્ડની પાસે કોણ છે તો અ સ્મોલ બોય ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ એટલે આનો છોકરો છે એને અ સ્મોલ બોય ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ આ ધેર ટુ ફેન્સ આપણા ચિત્રમાં એમ કે બે ફેન ફેન એટલે પંખો બે પંખા દેખાય છે બે પંખા છે નો બે પંખા નથી તો નો ધેર આર નોટ કે ધેર આર નથી વેર ઇઝ ધ ટેલિફોન ટેલિફોન ક્યાં છે હવે અહીંયા ટેલિફોન ક્યાં છે તો આ ટીવીની પાસે છે તો ધ ટેલિફોન ઇઝ નિયર ધ ટીવી બરાબર ટીવીની પાસે છે મતલબ ટેલિફોન ઇઝ નિયર ધ ટીવી તો આપણે અહીંયા લખવાનું છે કે ધ ટેલિફોન ઇઝ નિયર ધ ટીવી એ જ રીતે હાઉ મેની ચિલ્ડ્રન્સ આર ધેર ઇન ધ પિક્ચર

ઇન આવશે સોરી કબાટની અંદર છે તો ઇન ધ સેલ્ફ કબાટની અંદર છે વેર આર ધ બુક્સ ધ બુક્સ આર ઇન ધ સેલ્ફ બુક્સ ક્યાં છે કબાટની અંદર છે હુ ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ સ્વિચ બોર્ડની પાસે કોણ છે તો અ સ્મોલ બોય ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ સ્મોલ બોય ઇઝ નિયર ધ સ્વિચ બોર્ડ આર ધેર ટુ ફેન્સ શું બે પંખા છે નો ધેર આર નોટ વેર ઇઝ ધ ટેલિફોન ટેલિફોન ક્યાં છે તો ધ ટેલિફોન ઇઝ નિયર ધ ટીવી હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર ચિત્રમાં કેટલા બાળકો દેખાય છે તો ધેર આર થ્રી ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર બરાબર સમજી ગયા હં એના પછી આગળનું છે એક્ટિવિટી સેવન એ હવે એમાં શું છે એક ચિત્ર આપ્યું છે ને બે ચિત્ર આપે છે એક અને બે હવે એના માટે ધીસ ને ધેટ માટે થોડું હું સમજાવી લઈશ પેલા એક વાર કે જેના ઉપરથી તમને ખબર પડી જાય કે આ ધીસમાં કયું આવશે અને ધેટમાં કયું આવશે હવે એક વસ્તુ આપેલી હોય કોઈ પણ એક વસ્તુ આપી હોય કોઈ એક વસ્તુ આપેલી હોય અને તે નજીક હોય તો ધીસ વપરાશે જેમ કે આ પેન છે તો એક જ છે તો તો એના માટે શું હશે ટી એચઆઈએસ ધીસ ઇઝ અ પેન બરાબર એ જ રીતે પણ આ વધારે પેનો બતાવી હોય આ પેનો છે એના વિશેની વાત કરી છે તો આ આ બહુવચન કરવાનું છે બહુવચન માટે ધીજનું શું થઈ જશે ધીજ ટી એચ ઈ એસ ધીજ ઈજનું આર થઈ જશે આર પેનો પી એ એન એસ પેન બરાબર પછી એ જ પ્રમાણે આ તે ગાય છે તે ગાય છે બરાબર તો તે માટે ટીએચ ટી ધેટ ઇઝ અ કાવ ગાય ગાય છે પણ તે ગાયો છે વધારે ગાયો છે તો ધેટ ધેટનું શું થશે ધોજ ટી એચ ઓએસી ધોજ ઇજનું આર કાવનું બહુવચન કાઉસ આ પ્રમાણે બહુવચન કરવાના છે આ જ રીતે અહીંયા બીજા આપણે લખવાના છે આ ખાલી તમને એક સમજાવ્યું મેં તમને એ જ પ્રમાણે અહીંયા લખવા છે અ બેટ બેટ એટલે ચામાચીડિયું તો એક જ છે તો અ બેટ તો ધીસ ઇજ અ બેટ મતલબ આ ચામાચીડિયું છે પણ અહીંયા એક કરતાં વધારે છે તો બેટ્સ તો ધીસ ધી ધીજનું શું થઈ ગયું ધીજ હમણાં આગળના આપણે સમજાયું એ પ્રમાણે ધીઝનું ધીજ થઈ ગયું ઈજનું આર થઈ ગયું અને બેટ તો બેટનું એસ લાગી ગયું બેટ્સ એટલે ધીઝ આર બેટ્સ એ બહુ વચન થઈ ગયું એ જ પ્રમાણે અહીંયા એક જીરાફ છે તો જીરાફ તો ધીસ ઇજ અ જીરાફ બરાબર ધીસ ઇઝ અ જીરાફ પણ અહીંયા વધારે છે એક કરતા વધારે છે તો શું લખીશું ધીજ ધીસનું ધીજ થઈ ગયું ઈજનું આર થઈ ગયું અને જીરાક્ષ બરાબર જીરાક્ષ એ જ રીતે અહીંયા એક માણસ છે તો અમેન તો ધીસ ઇઝ અ મેન એક જ છે પણ અહીંયા વધારે છે તો ધીસનું ધીજ ઇજનું અને મેનનું બહુ વચન એમિયન મેન એવું થશે બરાબર તો આ માણસો છે અહીંયા આ માણસ છે અને અહીંયા માણસું છે એ જ રીતે અહીંયા પેન પેન એટલે કે કડાઈ તો ધીસ ઇઝ અ પેન બરાબર મતલબ એક કડાઈ છે આ એક કડાઈ છે અને આ વધારે છે તો પેન્સ એક કરતાં વધારે છે ધીસનું ધીજ નું આર અને પેન્સ એ નીકળી જાય આર આવે એટલે એ નીકળી જાય બરાબર એ શેના એના માટે એક વસ્તુ વાપરવી હોય એના માટે એ લખી શકીએ આપણે એ જ રીતે એન એરોપ્લેન એક જ છે તો એન એરોપ્લેન લખીશું તો ધીસ ઇઝ એન એરોપ્લેન પણ એ જ રીતે વધારે છે તો એરોપ્લેન્સ તો ધીજ આર એરોપ્લેન્સ ધીસનું ધીજ થઈ ગયું ઈજનું આર થઈ ગયું અને એરોપ્લેન્સ એ જ રીતે એન અમરેલાસ આ અમરેલા એક જ છે તો એન અમરેલા તો ધીસ અ અમરેલા એવું લખીશું આપણે પછી એ જ પ્રમાણે અહીંયા કરતા વધારે છે તો એન અમ્બરેલાસ એસ લાગી ગયો વધારે છે તો ધીસનું ધીજ થશે ઈજનું આર થશે એન એ કે એન નીકળી જશે અને અમરેલાસ એનું બહુ વચન થઈ જશે બરાબર એ પ્રમાણે નીચે પણ એવું જ છે કે એક કેરેટ છે તો ઢેઠ પેલા ધીઝથી વાત કરી હવે ધેટ છે કેરટ હવે ધેટનું બહુ વચન ધોઝ ઈજ નીકળી જશે આર આવી જશે થઈ જશે તો કેરેટ્સ ત્યાં તે ત્યાં કેરેટ એટલે ગાજર છે પછી એક જ બોટ છે તો ધેટ ઇઝ અ બોટ પણ એક કરતાં વધારે હોય તો ધોઝ આર બોટ્સ એ જ રીતે અહીંયા ધોજ આર કીઝ એક કરતાં વધારે છે એટલે અને દૂર છે તો દો હજાર કીસ એ જ રીતે અહીંયા સામે છે ધેટ ઇજ શું પડ્યું છે અહીંયા ધેસી ગેસ ધેટ અહીંયા દૂર પડ્યું છે મતલબ ગેસ એન્ડ અ સ્ટવ આ સ્ટવ છે આ ગેસ છે ધેટ ઇઝ અ ગેસ એન્ડ અ સ્ટવ એન્ડ અ ચૂલા એ જ રીતે અહીંયા એક જ કેમેરો છે તો ધેટ ઇજ અ કેમેરા બરાબર ધેટ ઇઝ અ કેમેરા બરાબર આ ખબર પડી હં હવે આગળના પિરિયડમાં આપણે જેટલું ભણ્યા એક્ટિવિટી ફાઇવ એ ફાઈવ બી એક્ટિવિટી સિક્સ એક્ટિવિટી સેવન એ અને સેવન બી સેવન બી સુધી લેસનમાં લખવું એક્ટિવિટી ફાઇવ એક્ટિવિટી સિક્સ એક્ટિવિટી સેવન એ અને સેવન બી એટલા સુધી લેસનમાં સરસ અક્ષરે વ્યવસ્થિત લખી નાખવાનું આવજો બાળકો